હેલો સ્ટુડન્ટ્સ હવે આપણે ઇંગ્લિશના ગ્રામરનું રિવિઝન શરૂ કરી રહ્યા છીએ તો કેટલાક કોમન કન્જક્શન છે જે ઘણી વખત તમને પરીક્ષામાં વાક્ય આપ્યું હોય અને કોન્સમાંથી ઓળખવાનું હોય કે આ કોન્ટ્રાસ્ટ દેખાય છે કે રીઝન ક્લોઝ દેખાય છે કયા છે તે ઓળખવા માટે આપણે આ થોડાક કોમન કન્જક્શન છે તૈયાર કરી દઈશું જેમ કે સૌથી પહેલાં કોન્ટ્રાસ્ટ ક્લોઝ કોન્ટ્રાસ્ટ એટલે કે બે વિરોધી વાક્યો દર્શાવતા હોય એવા કયા કયા કન્જક્શન છે જે કે બે વિરોધી વાક્યો માટે વપરાય જેમ કે ધો ઓલ ધો ધો અલ્ધોનો મતલબ જોકે છતાં થાય ધો અલ્ધો મતલબ જોકે છતાં થાય ઇવન ધો વાઇલ આ એવા કંજક્શન છે જે બે વિરોધી વાક્યો દર્શાવે રીઝન ક્લોઝ એટલે કારણ દર્શાવતા હોય એવા રીઝન ક્લોઝ એટલે કારણ દર્શાવતા હોય એવા જેમાં બીકોઝ સિન્સ અને એસ બીકોઝ સિન્સ અને એસ આ ત્રણ કારણ દર્શક કંજક્શન છે બીકોઝ સિન્સ એસ આ ત્રણેય કારણ દર્શક કન્જક્શન છે પ્લેસ એટલે કે સ્થળ દર્શાવતા હોય એવા સ્થળ દર્શાવતા હોય એવા વેર વેર એવર એવરી જ્યાં પણ વેરનો ઉલ્લેખ થાય એ બધા જ કન્જક્શન જેમાં પણ વેરનો ઉલ્લેખ થાય એ બધા જ કન્જક્શન સ્થળ દર્શાવતા કન્જક્શન કહી શકાય પર્પઝ એટલે કે હેતુ દર્શાવતા હોય એવા કંજક્શન જેમાં સો ધેટ અથવા સો આવે સો ધેટ અને શો એ એવા કન્જક્શન છે જે પર્પસ હેતુ દર્શાવે રિઝલ્ટ ક્લોઝ એટલે કે પરિણામ દર્શાવતા હોય એવા કન્જક્શનમાં સો ધેટ એમાં પણ શો દેટ અને સચ દેટ એમાં શો પછી એક વાક્ય હોય પછી દેટ અને પીછું પછી પાછળ બીજું વાક્ય હોય એમ સો દેટ અને સચ દેટ એવા બે કન્જક્શન તમારે રિઝલ્ટ ક્લોઝમાં આવે ટાઈમ ક્લોઝ ટાઈમ ક્લોઝ એટલે કે સમય દર્શાવે સમય દર્શાવતા કન્જક્શનમાં વેન બિફોર આફ્ટર ટીલ એસ એસુનેસ વેન બિફોર આફ્ટર ટીલ એસ એસુનેસ આ એવા કન્જક્શન છે જે ટાઈમ સમય દર્શાવે છે બિફોર આફ્ટર એટલે પહેલા પછી થાય ટીલ અંટિલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી થાય સુનેસ તો આપણે ભણી ગયા છીએ કન્ડિશનલ ક્લોઝ એટલે સરદ દર્શાવતા હોય એમાં ઈ ફનલેસનો ઉપયોગ થાય જો ઇ ફનલેસ દેખાય તો તમારે કન્ડિશન દર્શાવે છે લખી જ દેવાનું ઈ ફનલેસવાળું આવે તો કન્ડિશનલ ક્લોઝ કહી શકાય હવે આપણે એક એઝિફવાળા વાક્યો જે પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે તો વાળામાં આપણે શું યાદ રાખીશું તો એઝીફ પછી હંમેશા હી સી ઈટની જોડે વોઝના જગ્યાએ વેર આવે એઝીફ પછી હંમેશા હી સી ઈટની જોડે હી સી ઈટની જોડે વોઝના બદલે વેર આવે એઝીવ નો મતલબ થાય ના જેવું ના જેવું એવું થાય જેમ કે સી વોક્સ તેણીની ચાલે છે એ ઝીફ આટલું વાક્ય તમને આપેલું છે સી વોક્સ તેણીની ચાલે છે એ ઝીફ હવે અહીં સી લખશું ફરીથી ફરીથી અહીંયા જે છોકરો હોય તો હી છોકરી હોય તો સી પ્રાણીઓ હોય તો ઈટ એ લખીશું અહીંયા સી લખીશું પછી સી પછી વોઝ નહીં લખીએ વેર આવશે સી વેર હવે ચાલવા માટે કોણ જાણીતું હોય તો સુપર મોડલ તો સી વેરા સુપર મોડલ સી વેરા સુપર મોડલ

મનીષ કોઈ પણ વ્યક્તિનું નામ લખ્યું હોય મનીષ પ્લેસ ક્રિકેટ મનીષ ક્રિકેટ રમે છે એઝ ઇફ એઝ ઇફ હવે મનીષ એટલે હી આવશે મનીષ એટલે હી આવશે પછી મેં શું કહ્યું તરત વેર મૂકવાનો હી પછી વોઝ નથી મૂકવાનો તરત વેર મૂકવાનો છે હી વેર હવે ક્રિકેટ માટે કોઈ જાણીતું હોય એના જે મેં ક્રિકેટ રમે છે લખી દેવાનું તો અહીં તમે કોઈ પણ નામ લખી શકો છો જે ફેમસ ક્રિકેટર હોય વિરાટ કોહલી સચિન તેંડુલકર ધોની તો હી વેર સચિન તેંડુલકર મનીષ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે તે સચિન તેંડુલકર હોય તો આ રીતના આપણે ગ્રામરનું બધું રિવિઝન દરેક લેક્ચરમાં લેતા રહીશું